દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ ચાલી રહી છે ત્યારે રાજપીપળાના ભાટવાડા વિસ્તારમાં બિરાજમાન ગણેશજી સૌથી અનોખા છે. છેલ્લા 31 વર્ષથી અહીંના સ્થાનિકો જીવન જરૂરિયાતની વસ્તુઓમાંથી ગણેશજી બનાવે છે. આ અનોખા ગણેશના દર્શન માટે હજારો લોકો આ પંડાલમાં આવે છે. આમ તો સાર્વજનિક ગણેશ ઉત્સવમાં લોકો 10 દિવસ બાદ ભગવાનની મૂર્તિને પાણીમાં પધરાવી દે છે, પરંતુ રાજપીપળાના ભાટવાડામાં બિરાજમાન આ ગણેશ બારે માસ પૂજાય છે. અહીં જીવન ઉપયોગી વસ્તુ જેવી કે રાજમા, પેન્સિલ, રબર કે સૂકા મેવાથી ગણેશ બનાવવામાં આવે છે. આ વર્ષે રંગોલી, વાલ, મોતી અને દિવેલમાંથી ભગવાનની મૂર્તિ તૈયાર કરાઈ છે. આ વખતે અમે દિવેલા અને રંગોલી વાલ અને મોતીથી સજાયા છે ગણેશજીને, ને અમારા ત્યાં લોકોની બાધા પૂરી થાય છે. ભાટવાડાના ગણપતિ પંડાલમાં દર વર્ષે હસ્તકલાથી ભગવાન ગણેશને સજાવાય છે. આ પંડાલમાં ગુજરાતભરમાંથી લોકો દર્શનાર્થે આવે છે અને લોકો ભાટવાડાના ગણેશજીની માનતા પણ રાખતા હોય છે અને માનતા પૂર્ણ થયા બાદ નાની ગણેશ મૂર્તિઓનું લોકો સ્થાપના કરતા હોય છે. દર વર્ષે આ મૂર્તિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે લોકોની માનતા પરિપૂર્ણ થતા 400થી વધુ ગણેશ મૂર્તિઓ મૂકવામાં આવી છે. તો આ તમામ મૂર્તિઓનું ભક્તિભાવથી પૂજન આ મંડળ દ્વારા કરવામાં આવે છે. આ કારણે જ રાજપીપળા પંથક જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ભાટવાડાના ગણેશ સૌથી અનોખા છે. અત્યાર સુધી પહેલાં એક બે મૂર્તિ મુકાતી હતી, અત્યારે 400થી વધારે મૂર્તિ મુકાય છે. અહીંયા અહીંયા જે બી ગણપતિ દાદાની મનોકામના હોય છે એ દરેકની મનોકામના ગણપતિ દાદા પૂરી કરે છે. મેં બી મનોકામના માની હતી એ પૂર્ણ થઈ તો મૂર્તિ સ્થાપિત કરી છે, અને જે બી અહીંયા હું દર્શન કરવા આવું છું તો મને એવું લાગે કે ગણપતિ દાદા સાક્ષાત છે. શ્રદ્ધા ભક્તિના અનોખા સંગમ સમા ભાટવાડાના સાર્વજનિક ગણેશ મહોત્સવમાં લોકો મોટી સંખ્યામાં ઉમટે છે, સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભાટવાડા વિસ્તાર હવે ધીરે ધીરે ગણેશ વિસ્તાર તરીકે પણ ઓળખાવા લાગ્યો છે. અહીંના ભગવાન ગણેશ માત્ર 10 દિવસ નહીં પણ 365 દિવસ સૌના દિલમાં બિરાજમાન છે. જયેશ દોશી સાથે VTV ન્યૂઝ, નર્મદા.